મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. આજે કયા વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે એ અંગેની માહિતી મેળવતા પહેલાં ચેનલ ઉપર નવા આવેલા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું. મિત્રો, આજે માવઠાનો માહોલ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળશે. સર્વપ્રથમ કચ્છની વાત કરીએ તો આજે કચ્છના ઘણા વિસ્તારોમાં માવઠાનો માહોલ ઊભો થશે, જેમાં માંડવી, નખત્રાણા, માતાનો મઢ, ભુજ, અંજાર, ભચાઉ, રાપર આ તાલુકાના ઘણા બધા વિસ્તારોમાં આજે ક્યાંક હળવું તો ક્યાંક મધ્યમ માવઠાની સંભાવના ગણી શકાય. તો ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુના ઘણા વિસ્તારોમાં, આમ તો મિત્રો ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની સંભાવના ઊભી થશે, જેમાં ઘણા બધા વિસ્તારોમાં છાંટાછૂટી તો ક્યાંક હળવું માવઠું જોવા મળી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ જિલ્લામાં ક્યાંક છાંટાછૂટી તો ક્યાંક હળવા માવઠાનો માહોલ આજે ઊભો થશે. તો મધ્ય સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે હવામાનમાં મોટા પલટા સાથે ક્યાંક હળવું માવઠું જોવા મળી શકે. તો મિત્રો, મધ્ય ગુજરાતમાં પણ આજે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા આ વિસ્તારોમાં આજે છાંટછૂટ કે હળવા માવઠાની સંભાવના ગણી શકાય, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોનું હવામાન વાદળછાયું બનશે. મિત્રો, આવતીકાલે પણ માવઠાની સંભાવના કેવી રહેશે એ અંગેની વાત આપણે નવા વિડીયોના માધ્યમથી કરશું. તો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર.